हेलो मित्रों, तो फरी एक नवा वीडियो ने व्लॉग में स्वागत है। तो तमे जोई रिया छो लीलू छम, जाने की धरती माता ए हरियाली सादर ओढ़ी लीधो एवं वातावरण थी गयु छे। अने आवाज वृक्ष ने लीलाछम वातावरण साथे संकळायेल वनस्पतिओ अने वृक्षों साथे संकळायेल एक वृक्ष मंदिर जे मारा गामनी नजीक ज आवेलू छे ત્યાં આપણે આજે જવાના છીએ। અને વૃક્ષો વિશે માહિતી જે આપણે જીવન સંકળાય આપણા નક્ષત્ર અને રાશિ સાથે સંકળાયેલ જે વૃક્ષો છે તેની માહિતી લેશું। તે પ્રમાણેના આપણા કામમાં કાર્યમાં જે આપણને ખૂબ પુણ્ય કરે, જે નક્ષત્ર અને રાશિ સાથે સંકળાઈને આપણે કયું વૃક્ષ રોપવું જોઈએ અને તેનાથી આપણને કામ કાર્ય સેવા અને તમામ રીતે આપણને ફાયદો થાય એવું આમાં કહેવામાં આવે છે। નક્ષત્ર રાશિ જે ઔષધિક કાર્યક્રમ છે ને આ છે ગામનું મંદિર। તો મિત્રો છે, આ ભૂરણી ગામમાં જે આપણે શિવ મંદિર અને રામાપીરનું મંદિર છે ને, તો ત્યાંના પૂંજારી છે અને બાપુ પૂંજારી બાપુ થોડું ઘણું આપણને માહિતી આપે મંદિર અને નક્ષત્ર વન વૃક્ષ મંદિર વિશે। આપણે શિવ મંદિર અને રામાપીરનું મંદિર છે એની બાજુમાં નક્ષત્ર વન છે, ત્યાં બધાને રાશિના ઝાડવા હે, બધા રાશિ ઉપર પાણી બધાને પાવાનું હોય અથવા બહારથી બધા બહુ આવે છે, મુંબઈ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ એ બધા આવે છે લોકો, તો બહુ થળ બહુ સારું છે। તો આપણે ના જઈએ અને ત્યાંથી જ માહિતી આપીએ બધી કેવી રીતના રાશિ પ્રમાણે પાણી પાવું। હા, પાણી કેવી રીતે પાવું। તો મિત્રો, આપણે આ છે ગેટ છે મંદિરની, એક્ઝિટ સામે છે, ઈવડાય તો આવી જાય આ મંદિર છે અને એક્ઝિટ એની સામો જ છે નક્ષત્ર વૃક્ષ મંદિર। હા, પૂંજારી બાપુ છે રાશિ ઉપરથી, જો આમાં રાશિ પ્રમાણે હોય એટલે હું તમને બતાવી દઉં બધું, પછી આયુર્વેદિક ઓર જ્યોતિષ શાસ્ત્ર એક સિક્કે કે દો પહેલું। મિત્રો, જો આ નક્ષત્ર પ્રમાણે છે તો તમે જોઈ લેજો, આપણે નક્ષત્ર પ્રમાણે વૃક્ષોને પાણી પાવાનું આપણી રાશિ પ્રમાણે, તો એટલે હું તમને બધું ડિટેલ દેખાડી દઉં। જો તો હવે મારી રાશિ છે મકર છે, તો આ મકર, તો મકર રાશિમાં કેટલા છે ખીજડો, આંકડો અને ફણસ, આ ત્રણ અનેરા કનેક છે, અનેરા છે અનેરે, અને અમારે મિલનભાઈ જ્યાં છે પાણી પાવા એને છે સિંહ। સિંહમાં કઈ કઈ આવે, વડ, ખાખરો, પીપળો, પીપળ, પછી છે અમારે અરે યોગેશભાઈ એને છે વૃશ્ચિક રાશિ, એને સિમળો, નાગેશ્વર। મિત્રો, હાલ અમે આવ્યા છીએ નક્ષત્ર વૃક્ષ મંદિર જે આવેલું છે ભૂરણી ગામ રામગઢ, ભૂરણી રામગઢ તાલુકો ખાંભા જિલ્લો અમરેલી, તો અહીં મારેલું છે બોર્ડ। અને નક્ષત્ર વૃક્ષ મંદિર મિત્રો ખૂબ જ રેર જગ્યાએ હોય છે, તો બાજુમાં જ ગામમાં અમારે 8-10 કિલોમીટર થાય છે ડેડાણથી મારા ગામથી, અને ખૂબ શાંતિમય વાતાવરણ છે અને સારું એવું સ્થળ છે। અને મિત્રો જરૂર એક વખત આવજો, આ સ્થળની મને પણ જાણ નહોતી એટલા માટે જ આ બ્લોગ બનાવું છું, કારણ કે તમને પણ જાણ થાય અને તમે પણ આ જગ્યાએ આવી શકો અને જે તમને હમણાં બતાવું છે એમાં પુણ્ય આપણે શું આપણે દાન કરવું ને તે પણ લખેલું છે। તો ચાલો આપણે પહેલાં જઈએ અંદર, નક્ષત્ર વૃક્ષ મંદિરમાં જાઉં છું। વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, ખૂબ જ માહિતગાર અને સારો એવો વિડીયો છે અને આવા લોકેશન જ હંમેશા બતાવવા જોઈએ, આવા લોકેશન જ તે જે બતાવેલા છે અને જે જોયેલા છે એ જગ્યાએ તો તમે જયેલા છો, પરંતુ પાણી પાણીની રાશિ ઓમ ભૂર ભૂવઃ સ્વઃ એમ બોલતું જવાનું, સંસ્કૃત આવડતું જાય, મંત્ર હતા લખેલો છે, મંત્ર તો લખેલો, બીજ મંત્ર અને નક્ષત્ર મંત્ર બોલી દો, બોલતા જાવ જો અમારા મુનાભાઈ પાણી પાસે એને તે તો આપણે મિલનભાઈ ને છે ને સિંહ રાશિ છે એટલે પીપળાથી શરૂઆત, પીપળથી, તો આ એનો મંત્ર લખે છે નક્ષત્ર મંખ મંત્ર અને આરાધ્ય વૃક્ષ પીપળ અને બીજ મંત્ર અને દાન, દાન શું છે તેલ અને અન્નદાન, આ દાન એ કરવાનું હો પાછું તો ફળે, તો આને કરો આ બોલતા હતા મંત્ર, હાલો
વાંચતો જાય. નાક ચાફા વૃક્ષ નામ છે. પછી શું છે? વડ. આ વડ છે. તો એ પાણી નામે છે. એ મંત્ર આપણે વાંચતો જવાનો અને પાણી રેડવાનું. તો પાણીની સુવિધા છે અને આ છે આખું નક્ષત્ર વૃક્ષ મંદિર. તો આ ખાખરો, ખાખરા માટે હું છે વાંચી લઉં. પછી છે પીપર. આ છે પીપર. પછી છે આ શું છે? જાઈ. તો આ છે જાઈ. જાઈ માટે એ રાશિ પ્રમાણે છે. બિલી, બિલી છે. પછી અર્જુન સાદળ. મિત્રો, અહીંયા વૃક્ષ છે તમામ છે આપણી રાશિ પ્રમાણે. નાગચંપા. આ નાગચંપા છે. આ છે નાગેશ. નાગકેસર. નાગકેસર. આ છે સીમળો. સીમળો છે. આગળ રાશિ પ્રમાણે અમારે શું આવે એ અમે જોઈ લેવું. તમે ઓલામાં જે બોર્ડ હતું મેં એમાં જોઈ લેજો તમારે શું આવે અને એ પ્રમાણે આવજો અને પાણી પાજો. આ છે ગરમાળો. આ છે પાણી. પાણીની નેતર. તમારું જો હવે મંત્ર બોલ્યો ને. ફણસ. આ ફણસ છે. ફણસ. પછી આકડો. આકડો હોય તમે જેવો નક્ષત્ર પ્રમાણે. ખીજડો. આ છે ખીજડાનું બોર્ડ. નક્ષત્ર વૃક્ષ મંદિર ખીજડો છે. આ શું છે? આ શું છે? કદમ. એ સંસ્કૃતમાં જ બોલવાનું હોય. સંસ્કૃતમાં પણ એવું નહીં પાડતો. આંબો. લીંબડો. લીંબડો. પછી મહુડો. આ છે મહુડો. આ છે ઝેર કોચલું. ઝેર કોચલું. કૂચલા. ઝેર કૂચલા. જો કેવું વૃક્ષ છે. આ મેં પહેલી વખત જોયું આ વૃક્ષ. ઝેર કોચલું. કોચલું. આંબળા. કૃષ્ણાર્જુન. કૃષ્ણાર્જુન. બધા વૃક્ષો છે. કારણ કે કોઈ પણ ફૂલ સાબ બીલા છે. દેવો જાત બોલતું જવાનું હોય અને પાણીનું પાણી રેડતું જવાનું. આખો મોટો બુગી નક્ષત્ર મંદિર છે. આ છે બધા આ લીંબુડી. આમ બહુ મોટું છે. જો ઘણું બસ સામે ઓલી વાયર ઉધી છે. આખું છે નક્ષત્ર વૃક્ષ મંદિર. તમામ પ્રકારના ઝાડ છે. મિત્રો આવજો. ખૂબ સારું એવું સ્થળ છે અને આવી જગ્યાએ આવવું જોઈએ. આ વ્લોગ અને વિડીયો બનાવવાનો મારો એક જ હેતુ છે. કારણ કે આ જગ્યાનું મને પણ નથી જાણ એટલે જ બનાવ્યો. તમે પણ આવો. જો આ વૃક્ષ છે. તો ગાય તમે જોવા જાય છે કે ગળુભાઈ ને શું આવે છે રાશિમાં. ચલો તો મિત્રો મારે છે મકર રાશિ. ખ ને ઝ. ખીજડો છે, આકડો છે અને ફણસ છે. ફણસ. આ ત્રણ વસ્તુ ને મારે પાણી પીવાનું છે, મંત્ર વાંચવાનું છે ને એની એ પ્રમાણે દાન કરવાનું છે. ચાલો પેલા ચાલો ચાલો જોઈ લઈએ. ઓમ વિશ્વે દ્વે નામિ વિષ્ણુ. ઓમ યશો પવિત્રમસી. તો આવા લોકેશન જે આવી જગ્યાઓ છે
તે ભાગ્ય તમને ખબર હોય તો જરૂર એક વખત આવજો. નક્ષત્ર વૃક્ષ મંદિર ઉડણી ગામ છે, રામગઢ, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી છે.